ગાંધીનગરથી પ્રસ્થાન કરી અમદાવાદ ખાતે રાત્રિરોકાણ બાદ ગાંધી આશ્રમે સીઆરપીએફ આરએએફ જવાનો ઉમદા ઉદ્દેશ સાથેની સાયકલ રેલીનું ગાંધી આશ્રમ ખાતે ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન, જલ બચાવ અભિયાન, ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીઆરપીએફના 20થી વધુ જવાનોની સાયકલ રેલીને ગાંધી આશ્રમ ખાતેથી રેપિડ એક્શન ફોર્સના આઈજી તેમજ બ્રહ્માકુમારીના દીદી દ્વારા ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલીની વાત કરવામાં આવે તો આ સાયકલ રેલીમાં અંદાજે 80 મહિલા જવાનોમાંથી વિવિધ રાજ્યોની 5 મહિલા જવાનોએ પણ ભાગ લીધો છે, જેમની સાયકલ તેમજ સ્વાસ્થ્યની ક્ષમતાને ધ્યાનમાં રાખતા પસંદગી કરવામાં આવી છે. સાયકલ રેલી પહેલાં તેમના દ્વારા સઘન પ્રેક્ટિસ કરવામાં આવતી હતી, જે દરમિયાન કેમ્પથી તેઓ સિદ્ધિવિનાયક સુધી સાયકલ પ્રેક્ટિસ કરતી હતી. તેમના જોશ અને ઉત્સાહને જોતા મહિલાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જે ખરેખર સરાહનીય છે. આજના યુગમાં મહિલાઓને દરેક ક્ષેત્રમાં આગળ આવવા માટે એક પ્રેરણારૂપ સાબિત થશે. 900 કિલોમીટર જેટલું અંતર કાપીને 27 તારીખના રોજ દિલ્હી ખાતે પહોંચશે. રેપિડ એક્શન ફોર્સના આઈજી અરુણકુમાર દ્વારા પણ તમામ ઉપસ્થિત સાયકલ રાઇડર જવાનોને અભિનંદન સાથે જુસ્સો વધારતા તેમના આ કાર્યને બિરદાવ્યું હતું અને આગળ ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્ય કરવામાં આવે તેવી આશા મૂકી હતી. આ ઉમદા કાર્ય હેતુ રેલી માટે સહભાગી થનાર તમામ લોકોને તેમણે આભાર પ્રગટ કર્યો હતો. ગાંધીજીના આ સંદેશાને જનજન સુધી પહોંચાડવા સીઆરપીએફના જવાનો 12 દિવસમાં 12 જગ્યા પર રોકાશે. આ રેલી ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી 27 જુલાઈએ દિલ્હીના ઇન્ડિયા ગેટે પહોંચશે. 27 જુલાઈએ સીઆરપીએફના સ્થાપના દિવસ હોવાથી ઇન્ડિયા ગેટ પાસે આ રેલીનો સમાપન કાર્યક્રમ યોજાશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જોડાનાર મહિલા તેમજ પુરુષ જવાનો રાઇડર દ્વારા લોકોને ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો. ધ્વનિ પંચાલ, ZSTV, ગાંધીનગર. मेरा नाम सुनीता बाई है, मैं राजस्थान की रहने वाली हूँ. मेरा मकसद है कि यहाँ अहमदाबाद से दिल्ली इंडिया गेट तक मैं साइकिल चला के जाऊँगी. और हमारा मकसद ये है, जल है तो कल है, बेटी बचाओ बेटी पढ़ाओ. मुझे बहुत गर्व महसूस हो रहा है और मैं अपने आप में बहुत मतलब लक्की मानती हूँ मैं अपने आप को कि मैं यहाँ से साइकिल चलाने का मुझे मौका मिला है. हमारे बटालियन में कम से कम नफरी 1200 की होती है, उसमें से हम लोगों को एक मतलब मैन महिला मान के हमको ये मकसद दिया है और हम इस मकसद को पूरा करके आएंगे. हम इस रैली में टोटल 5 महिलाएं हैं और हमारे साथ में 15 जेंट्स हैं. हम उनके साथ में उनके कंधे से कंधे भिड़ा करके हम साइकिल चलाएंगे. आज के ज़माने में ये लोग हमें देख करके मतलब जेंट्सों को भी वो बनेगा उत्साह कि जब ये महिलाएं ये काम कर सकती हैं तो हम क्यों नहीं कर सकते.